ન જય શ્રી કૃષ્ણ જ્ઞાનપથ વિદ્યાલયમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ધોરણ એકની અંદર વિષય કરવ ગયા વિડીયોમાં તમે ભણી જ ગયા છો કે કેને શું કહેવાય અને તેનું કામ શું છે તો ચાલો ત્યાર પછી આજે આપણે શું ભણીશું તો કે ઓળખો ને રંગ પૂરો રમત રમવાની છે અને જવાબ આપવાના છે તો પેજ નંબર છ્યાસી કલરવ પાઠ્યપુસ્તકમાં આપણે ખોલવાના છે તો ચાલો પહેલાં તો બધા પેજ નંબર છ્યાસી ખોલ્યા ત્યાર પછી શું છે પ્રશ્ન પેલો જવાબ આપો હું તમને પૂછું એનો તમારે જવાબ આપવાનો છે અને તમારા માટે યાદ રે એટલા માટે તમારે અહીંયા બાજુમાં લખવાનો છે જો લખવો હોય તો લખી શકો અને ના લખવો હોય તો ના લખી શકો પેલો પ્રશ્ન શું છે ચંપલ સીવે બનાવે તેને શું કહેવાય શું કહેવાય ચંપલ બનાવે સિવે એને તો કે મોચી કહેવાય કહેવાય તો અહીંયા લખવાનું મોચી તમને યાદ રહે એટલા માટે બાકી ફરજિયાત નથી અહીંયા જવાબ લખવા બીજો છે ઘર કોણ ચણે છે આપણે મકાનની ચણી એ કોણ ચણે તો કે કડીયો તો અહીંયા લખવાનું કડીયો લખું ત્યાર પછી કરવત કોનું ઓજાર છે શું કીધું છે કરવત કોનું ઓઝાર છે તો કરવત કોણ નાખે તો કે સુથાર કરવતથી શું કપાય તો કે લાકડાની કાપે તો કોણ કાપે તો કે સુથાર વાળ કાપે તેને શું કહેવાય વાળ કાપે તેને શું કહેવાય તો કે વાણન તો અહીંયા લખવાનું વાણન વાહન ચલાવે તેને શું કહેવાય શું કીધું છે વાહન ચલાવે તેને શું કહેવાય તો કે ડ્રાઈવર તો અહીંયા લખવાનું ડ્રાઈવર ત્યાર પછી આકાશમાં વિમાન કોણ ઉડાડે છે શું કીધું છે આકાશમાં વિમાન કોણ ઉડાડે છે તો કે પાયલોટ તો અહીંયા જવાબ લખવાનો પાયલોટ ત્યાર પછીનો પ્રશ્ન બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ છીએ બીમાર પડી એટલે આપણે ક્યાં જાય દવાખાને જાય ને દવા લેવા માટે હે તો લખવાનું ડોક્ટર ત્યાર પછી માટલા કોણ બનાવે છે કોણ બનાવે માટલા તો કે કુંભાર તો અહીંયા લખવાનું કુંભાર તમારા પપ્પા શું કામ કરે છે તમારા પપ્પા જે કામ કરતા હોય એ અહીંયા તમારે લખવાનું છે ન લખો તો પણ ચાલે જે કામ કરતા હોય એ અહીંયા લખી નાખવાનું ખેતરમાં અનાજ કોણ પકવે છે ખેતરમાં નજ કોણ પકવે તો કે ખેડૂત તો અહીંયા લખવાનું ખેડૂત ગાયો ચરાવનાર ને શું કહેવાય કોણ ચડાવે ગાયો તો કે ગોવાળ તો અહીંયા લખવાનું ગોવાળ કપડા સીવડાવવા કોની પાસે જશો કોની પાસે જાય આપને કપડાં સીવડાવવા હોય તો કે દરજી પાસે ખબર પડી ચાલો ત્યાર પછી પ્રશ્ન બે ઓળખો અને રંગ પૂરો તમારે તમારો મનગમતો કલર હાથમાં રાખવાનો છે અને નીચે તમને અહીંયા મૂળાક્ષર આપેલા છે અને એમાંથી તમારે ઓળખીને રંગ પૂરવાનો છે તો અહીંયા શું આપેલું છે પેલાં જ આપેલો છે જબલાનો જ જો અહીંયા છે જ તો ચાલો એમાં રંગ પૂરી દો પૂરો ત્યાર પછી અહીંયા છે તેમાં રંગ પૂરી દયો પૂરાઈ ગયો અહીંયા જો આપેલો છે રંગ પૂરો પૂરાઈ ગયો ત્યાર પછી અહીંયા આપેલો છે ચાલો રંગ પૂરી દયો અને અહીંયા આપેલો છે ચાલો પૂરી દો રંગ પુરાઈ ગયો ત્યાર પછી શું આપેલો છે હ તો અહીંયા હ છે ચાલો રંગ પૂરી દો પુરાઈ ગયો પછી અહીંયા આપેલો છે પુરાઈ ગયો અને અહીંયા છેલ્લે આપેલો છે ચાલો પૂરાઈ ગયો ત્યાર પછી શું આપેલો છે ઘરનો ઘ ચાલો અહીંયા છે રંગ પૂરી દો તમે એક કલરનો પણ ઉપયોગ કરી શકો અને અલગ અલગ કલરનો પણ ઉપયોગ કરી શકો ચાલો અહીંયા ઘ આપેલો છે પૂરી દો ત્યાર પછી અહીંયા આપેલો છે અને અહીંયા આપેલો છે પુરાઈ ગયું ત્યાર પછી અડો આપેલો છે ચાલો અહીંયા રંગ પૂરો પછી અહીંયા આપેલો છે રંગ પૂરો અહીંયા આપેલો છે અને અહીંયા પુરાઈ ગયું ચાલો બાજુના પેજમાં આવી જાવ ચાલો ત્યાર પછી શું કરવાનું છે અહીંયા અડધો ઉ અને આખો ઉ આપેલો છે તો અડધા ઉમાં આપણે રંગ પૂરીશું ચાલો પહેલાં અહીંયા આપેલો છે રંગ પૂરી દો ત્યાર પછી અહીંયા આપેલો છે ત્યાર પછી અહીંયા આપેલો છે અને અહીંયા આપેલો છે પૂરાઈ ગયો ચાલો બાજુમાં આખો ઉછે ચાલો અહીંયા રંગ પૂરી દો ત્યાર પછી અહીંયા પછી અહીંયા રંગ પૂરી દો અને અહીંયા પૂરી દો પૂરાઈ ગયો નીચે શું આપેલું છે રમત રમતમાં તમારે ઘરે જાતે રમવાની છે આવી રીતના તમારે રાઉન્ડ કરો કે ગમે તે ચોરસ કરો એમાં તમારા મૂળાક્ષર લખવાના પછી કોક એમ કે અડા ઉપર પગ રાખો એટલે અડા ઉપર રાખવાનો પછી ઘ ઉપર વરી ઘ ઉપર જ ઉપર એવી રીતના તમે તમારી જાતે રમત રમી શકો છો ચાલો પેજ ફેરવો ફેરવું શું કીધું છે પ્રશ્નચારમાં આંગળી ફેરવો તમારે પેન્સિલ હાથમાં છે તમારે આવી રીતના પેન્સિલ લઈને આંગળી ફેરવવાની છે પેલા જ પછી ઘ પછી હ અને અડ પછી તમને અહીંયા લખતા શીખડાવે છે તો ચાલો લખો જે અહીંયા આ ખાનામાં આપેલું હોય એ જ તમારે નીટલા ખાનામાં લખવાનું છે ને વ્યવસ્થિત લખેલું હોવું જોઈએ ચાલો પહેલાં આવી રીતના લખો તમને ઉપર આપેલું જ છે એટલે જોઈને જ તમારે લખવાનું છે

ત્યાર પછી શું આપેલો છે હ લખાઈ ગયો હો ત્યાર પછી અડો

અને અહીંયા પ્રશ્ન પૂછેલા હતા એના જવાબ અમે આપ્યા તમારે આને આ પ્રશ્ન તમારે હોમવર્કમાં ટુલાઇન બુકમાં લખવાના છે અસ્તુ જય હિન્દ